કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા સરખુશ રહો? ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો એકાઉન્ટ વિષયમાં અગાઉના વિડિયોમાં આપણે શેર જપ્તી વિશે માહિતી મેળવી હતી. શેર જપ્તી કોને કહેવાય? શેર જપ્તી વખતે મુખ્ય ત્રણ આનોન કઈ કઈ આનોન? પહેલી, શેર જપ્ત કરવાના હોય ત્યારે બે કન્ડિશન શીખ્યા હતા. એમાંથી આજે આપણે જે છે એ પહેલી કન્ડિશન, એટલે કે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા તો પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય અને જે પ્રીમિયમ વાળી રકમ હોય એ શેર ધારકે પોતે ભરી દીધી હોય, તો એવા સમયે એ રકમ ભર્યા પછી એની જપ્ત કરવાની હોય, શેર જપ્ત કરવાના છે, તો ત્યારે પહેલી આમનોંધ કઈ થશે? બીજા નંબરની આમનોંધ માટે આપણે ત્રણ અલગ અલગ આમનોંધ શીખ્યા કે પહેલામાં શેર જપ્ત કરવાના, બીજામાં ઈ શેર બહાર પાડવાના. ત્રણ અલગ અલગ પદ્ધતિ આપણે બહાર પાડતા શીખ્યા, વટાવથી, પ્રીમિયમથી અને મૂળ કિંમતથી. મારે અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે, અહીંયા બે વખત પ્રીમિયમ શબ્દ લખેલો છે. મૂળ કિંમતથી બહાર પાડવા, આ અલગ અલગ ત્રણ આનોંધ આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા હતા. તમે લોકોએ હોમવર્કમાં લખી પણ હશે, પાકી કરી હશે, નહીં પાકી કરી હોય તો આ દાખલા આજે આપણે હવે જે શીખવાના છે એ દાખલા આપણને આવડશે નહીં. આ બહુ ચોખ્ખી વસ્તુ છે. સી કે જો રકમ કોઈ પણ ભાગીદારે જે ભરેલી છે, સોરી શેર ધારકે એ રકમ વધેલી હશે તો એ રકમ આપણે ક્યાં લઈ જોઈ, એટલે કે મૂડી અનામત ખાતે રકમ લઈ જોઈ, એ અંગેની આમ નોંધ આપણે અગાઉના વિડીયોમાં સમજ્યા શીખ્યા. આજે આપણે જે દાખલો ગણવો છે, સ્વાધ્યાય એક દાખલા નંબર 12, એમાં તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો અલગ અલગ એ બી સી અલગ અલગ ત્રણ ટાઈપની રકમ આપી. એ રીતના બે દાખલા, દાખલા નંબર 12 ને દાખલા નંબર 13, એ પદ્ધતિએ પણ દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય અને એમાં માત્ર જપ્તીની જ આમનોંધ લખવાની હોય. પહેલા શેર જપ્ત કરવાનો હોય, બીજી વખતે શેર બહાર પાડવાનો હોય અને ત્રીજી વખતે જો રકમ વધી હોય તો મૂડી અનામત ખાતે લઈ જવાની હોય. આ પદ્ધતિ આધારિત જે દાખલો છે દાખલા નંબર 12, એની બે રકમ પહેલી અને બીજી એ તમારી બોર્ડની સમક્ષ છે. ત્રીજો દાખલો આ જ વિડીયોમાં આપણે આગળ ભણીશું. તો સૌથી પહેલા આપણે એક વડાગીરી આ આમનોંધ બહુ ભૂલાઈ જતી હોય છે. પહેલી જે હોય છે કે શેર જપ્ત કરવાની બે અલગ અલગ વિધિ છે, એમાંની પહેલી વિધિને એકવાર આમનોંધ ક્લિયર કરી નાખીએ કે શેર મૂળ કિંમતથી બહાર પાડ્યા હોય, એટલે કે 10નો શેર 10એ બહાર પાડ્યો હોય અથવા પ્રીમિયમથી બહાર પાડ્યો હોય, 10નો શેર 15એ બહાર પાડ્યો અને પ્રીમિયમ શું થઈ ગયું છે, ભરાઈ ગયું છે. ધારો કે અરજી મંજૂરી પ્રથમ આખર હપ્તો એ અલગ અલગ ત્રણ કટકે રકમ મંગાવે છે, તો એ ત્રણ કટકાની અંદર પ્રીમિયમ એ અરજી વખતે હતું અને વ્યક્તિ આખર હપ્તો ભરતો નથી. જો એને અરજી વખતે પ્રીમિયમ હતું એટલે પ્રીમિયમ એને શું કરી દીધું, ભરી દીધું. તો કઈ રીતે જપ્તી એની કહેવાય? તો કે પ્રીમિયમ થી બહાર પડ્યા, તો કે હા પડ્યા, 5 રૂપિયાનું પ્રીમિયમ હતું. પ્રીમિયમ ક્યારે હતું? તો કે અરજી વખતે પ્રીમિયમ હતું, એ પ્રીમિયમ એને ભરી દીધું છે. એને શું નથી ભર્યું? તો કે આખર હપ્તો, આખર હપ્તામાં પ્રીમિયમ હતું નહીં. તો આ કન્ડિશન થાય, પ્રીમિયમ ની બહાર પડ્યા હોય ને પ્રીમિયમ શું થઈ ગયું હોય, ભરાઈ ગયું હોય. તો હંમેશા યાદ રાખવાનું કે શેર મૂડી ઘટે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, કાઉન્સમાં ગણતરી કરવાના, જેટલા શેર એને ગુણ્યા શેર 10 રૂપિયાનો હોય તો 10 રૂપિયા, 20 રૂપિયાનો હોય તો 20 રૂપિયા. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એ વ્યક્તિએ જે રકમ ભરેલી છે એ રકમ તમામે તમામ જપ્ત થઈ જાય, તો એ જેટલી રકમ હોય એટલી રકમ એને ગુણ્યા એટલા શેર, તે ઇક્વિટી શેર મંજૂરી અથવા આખર હપ્તા ખાતે. કે જે કઈ પણ એ મંજૂરી નહીં ભરે કે આખર હપ્તો નહીં ભરે, એ બાકીની રકમ એ જમા કરવામાં આવશે. બીજા નંબરે શેર બહાર પાડવા, એ તમને અલગ અલગ ત્રણ આમનો તમને બહુ સહેલી છે, યાદ રહી ગઈ હશે. અને ત્રીજી રકમ મૂડી અનામત ખાતે રકમ લઈ જવી. તો સૌથી પહેલા દાખલાથી શરૂઆત કરી કે 10 રૂપિયાનો એક એવા 800 ઇક્વિટી શેર એક વ્યક્તિના જે હતા, એણે મંજૂરી વખતે ₹4 અને હપ્તાના ₹3 નહીં ચૂકવતા એના શેર શું કરી લીધા, જપ્ત. હવે અહીંયા ખાસ હું જે બ્લેક બોલ પેનથી માર્કરથી જે કરું એ ખાસ જોજો કે શેર હતો કેટલા રૂપિયાનો, તો કે 10 રૂપિયાનો. એણે કેટલા રૂપિયા નહોતા ભર્યા, તો કે અરજીના 4 અને સોરી મંજૂરીના 4 બરાબર અને આખર હપ્તાના 3 રૂપિયા, આ બે રકમ એને ભરી નહોતી, ન ભર્યા બરાબર. તો કેટલા રૂપિયા ન ભર્યા? 4 ને 3 7 રૂપિયા.
तो एने भरिया कितना हशे 3 रुपया भरिया हशे जो 4 मंजूरीना अने आखर हप्ताना 3 नथी भरतो એટલે આપણે એક શેર હતો 10 રૂપિયાનો 4 ને 3 7 રૂપિયાનો ભર્યા તો એને ભર્યા કેટલા હોય 3 રૂપિયા ભર્યા હોય આગળ અરજી વખતે કેટલા ભરેલા 3 રૂપિયા જે આપણે અહીંયા આગળ આટલી માહિતીમાંથી અંદાજ કાઢી લીધો હવે એના શેર જપ્ત કર્યા આ શેર ફરીથી કેટલા રૂપિયા લખે બહાર પાડ્યા તો કે 8 રૂપિયા લખે બહાર પાડ્યા હવે જોવાનું કે પહેલી આમનોન મારે શેર શું કરવાના તો કે જપ્ત કરવાના હવે પહેલી આમનોન જ્યારે શેર જપ્ત કરવાની કરું એટલે મગજમાં મને અહીંયા લાઈટ થઈ જોઈ જો એક દાખલો વાંચી લો જો અહીંયા ક્યાંય રકમમાં પ્રીમિયમ શબ્દ છે તો કે નથી આનો મતલબ શેર કેવી રીતે બહાર પાડ્યા છે મૂળ કિંમતે બહાર પાડ્યા છે મૂળ કિંમતે બહાર પાડવાનું કે એટલે શેર જપ્ત કરવાની બે આવનો એમાં કઈ કન્ડિશન લાગુ પડે પહેલી કન્ડિશન તમારી સામે છે મૂળ કિંમતથી બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ શું થઈ ગયું હોય ભરાઈ ગયું એટલે કે પહેલી કન્ડિશનની આવનો થશે હું આવનો થશે પહેલું લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કૌંસમાં ગણતરી કરવાનું કેટલા શેર હતા તો કે 800 છે એને ગુણ્યા એક શેર કેટલા રૂપિયાનો હતો તો કે 10 રૂપિયાનો તો કેટલા રૂપિયા ઉધાર થાય તો કે 8000 રૂપિયા ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 800 શેર ગુણ્યા 10 રૂપિયા લેકે 8000 ઉધાર હવે ફરીવાર યાદ રાખો કે 10 રૂપિયાનો શેર હતો મંજૂરીના 4 અને આખરતાના 3 રૂપિયા ભરતો નથી તો એનો મતલબ 4 ને 3 એને કેટલા રૂપિયા નહીં ભર્યા હોય તો કે 7 શેર હતો કેટલા નો 10 કેટલા નો ભર્યા તો કે 7 રૂપિયા બે નો ટોટલ નો ભર્યા એટલે કે 7 રૂપિયા નો ભર્યા તો એટલે ભર્યા કેટલા રૂપિયા હશે 3 ઈ ભરેલી રકમ જે છે એ આપણે અગાઉ શીખી ગયા કે ક્યાં ખાતે આવશે તો કે જપ્ત થઈ જશે ઈ રકમ છે એ વ્યક્તિને પાછી મળશે નહીં એ કંપની પોતાની પાસે રાખશે તો તે ઇક્વિટી શેર જપ્તી ખાતે હંમેશા યાદ રાખવાનું કે આપણે જેટલા પૈસા ભરેલા હોય એટલા પૈસા આપણા જપ્ત થઈ જાય આને ખાલી માત્ર અરજીના કેટલા ભરેલા હતા 3 તો અરજીના કેટલા રૂપિયા જપ્ત થઈ ગયા 800 ગુણ્યા 3 રૂપિયા 8 2 8 3 24 2400 રૂપિયાએ તે હું ભરવાનું બાકી હતું તો કે તે અહીંયા આગળ આપણે લખ્યું ઇક્વિટી શેર મંજૂરી ઓબ્લિક આખર હપ્તા ખાતે હવે અહીંયા આગળ અલગ અલગ બે છે હું હતું તો કે મંજૂરી તો લખવાનું તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કૌંસમાં ગણતરી કરવાની 800 ગુણ્યા મંજૂરીના કેટલા રૂપિયા હતા તો કે 4 8 2 16 16 2 3200 એટલે 3200 રૂપિયા એ રૂપિયા આવ્યા તે બીજું હું ભરવાનું બાકી હતું આખર હપ્તો તે ઇક્વિટી શેર આખર હપ્તા ખાતે બરાબર કૌંસમાં 800 ગુણ્યા આખર હપ્તાના કેટલા રૂપિયા હતા તો કે 3 રૂપિયા બાકી હતા 8 2 16 8 3 24 જો 24 2 48 48 ને 2 5000 5 ને 3 8 જો 8000 જમા 8000 શું થઈ ગયા ઉધાર ફરીવાર રિપીટ કરું છું 800 ગુણ્યા 10 રૂપિયા લેખે ઇક્વિટી શેર મૂડી ખાતે એટલી રકમ ઉધાર કરી દીધી એને ભર્યા અરજીના 3 રૂપિયા તો એ ભરેલા રૂપિયા એના જપ્ત થઈ ગયા તો ઇક્વિટી શેર જપ્તી ખાતે 2400 કયા કયા રકમ નોતા ભરેલા તો કે મંજૂરી અને હપ્તા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર હપ્તા ખાતે મંજૂરીમાં 800 ગુણ્યા 4 રૂપિયા નોતા ભરેલા એટલે કેટલા બાકી હતા તો કે 3200 અને તે ઇક્વિટી શેર આખર હપ્તા ખાતે 800 ગુણ્યા કેટલા ભરવાના બાકી હતા તો કે 300 એટલે 2400 તો આ પહેલી આમનોન થઈ હવે બીજી આમનોન શેર બહાર પાડવાની તો 3 કન્ડિશન હોય વટાવ પ્રીમિયમ અને મૂળ કિંમત હવે અહીંયા ખાસ તમે જુઓ કે અહીં આગળ આપણે કઈ કન્ડિશન દાખલામાં એપ્લાય કરી શકશું જો તમને બીજી લાઈનની અંદર જે બીજું મેં તીર મારી એમાં જો લખ્યું કે ફરીથી આ શેર કેટલા રૂપિયા લેખે બહાર પાડ્યા તો કે 8 રૂપિયા લેખે બહાર પાડ્યા શેર હતો કેટલા નો તો કે 10 બહાર કેટલા એ પાડ્યો તો કે 8 તો 2 રૂપિયા વધારે લીધા ઓછા લીધા તો કે ઓછા ઓછા લીધેલા હોય તો કઈ રીતે બહાર પાડ્યો કહેવાય વટાવથી ફરીવાર કેટલા નો શેર હતો 10 બહાર કેટલા એ પાડ્યો 8 2 રૂપિયા કેવા લીધા મૂળ ભાવ કરતા ઓછા ઓછા ભાવ લે તો કઈ રીતે બહાર પાડ્યો કહેવાય વટાવથી વટાવથી બહાર પડે તો બીજી આમનો લખવાની બહાર પાડો એટલે શેર કોઈ વ્યક્તિ ખરીદી લે શેર ખરીદી લે એટલે પૈસા આવે કે જાય તો કે આવે કેટલા રૂપિયા લેખે બહાર પાડ્યા 8 એટલે 8 રૂપિયા આવે એટલે લખવાનું બેંક ખાતે ઉધાર કૌંસમાં કેટલા શેર હતા તો કે 800 એને ગુણ્યા કેટલા રૂપિયા બહાર પાડ્યા તો કે 8 8 8 64 તો 6400 રૂપિયા ઉધાર કરવાના હવે સમજવાનું કે શેર હતો કેટલા રૂપિયાનો 10
બાર કેટલા એ પાડ્યો 8 તો 2 રૂપિયાનો હો થયો નુકસાન તો ઈ નુકસાન જે છે ઈ બાર પાડ્યો કહેવાય વટાવ તરીકે પણ વટાવ ખાતે ઉધાર નહીં કરવાનું કોના ખાતે ઉધાર કરવાનું ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કૌંસમાં 800 ગુણ્યા 2 રૂપિયા 8 2 16 1600 રૂપિયા ઉધાર કર્યા ફરીવાર રિપીટ કરું છું 10 નો શેર 8 એ 12 પાડ્યો 8 રૂપિયા આવ્યા આવે તે ઉધાર બેંક ખાતે ઉધાર કર્યો 800 ગુણ્યા 8 રૂપિયા 8 રૂપિયા 12 પાડ્યો તો શેર 10 નો 12 પાડ્યો 8 એ 2 નું નુકસાન થયું એટલે કઈ રીતે 12 પાડ્યો કહેવાય વટાવ થી વટાવ આમ નોંધમાં શબ્દ લખાય નહીં પણ એની જગ્યાએ કયો શબ્દ લખ્યો ઇક્વિટી શેર જપ્તી ખાતે બરાબર ઉધાર 800 ગુણ્યા 2 રૂપિયા તે હંમેશા બીજી આમાં ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થાય તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 800 ગુણ્યા 1 શેર કેટલા રૂપિયાનો હતો તો કે 10 800 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા જમા કરી દેવાના 8000 હવે ત્રીજી આમાં જે છે એ મૂડી અનામતની લખાય અહીંયા મૂડી અનામતનું સમજવા જેવું શીખવા જેવું છે મૂડી આમાંની આમનો શું બને તો કે આવી આમનો બને ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા હવે અહીંયા કઈ રકમ લખવાની હવે હું સામાન્ય સમજાવું જો અહીંયા ધ્યાન રાખજો બહુ ગુજરાતી ભાષામાં ને સ્પષ્ટલી સમજાવું કે 800 શેર વાળો હતો એને શેર જ્યારે એના જપ્ત કર્યા ત્યારે એને કેટલા રૂપિયા ભરેલા હતા તો કે 3 રૂપિયા લખે કેટલા રૂપિયા ભરેલા હતા 2400 રૂપિયા હા કે ના જો તો એની રકમ જપ્ત કેટલી થઈ ગઈ 2400 આનો મતલબ કંપની પાસે એના કેટલા રૂપિયા પડ્યા રહ્યા 800 શેરના 3 રૂપિયા લેખે 2400 રૂપિયા પડ્યા રહ્યા હવે આગળ વાત સાંભળવાનું કે આને પૈસા ન ભર્યા એટલે એના શેર શું કરી લીધા જપ્ત એ કેટલા રૂપિયા નહોતા ભર્યા જો બોલું એમ જો કેટલા નહોતા ભર્યા 4 ને 3 7 રૂપિયા નહોતા ભર્યા તો એને ભર્યા હતા કેટલા 3 રૂપિયા 800 શેર ઉપર 2400 રૂપિયા ભરેલા આ પૈસા એને પાછા મળશે નહીં આ રકમ કંપની ક્યાં ખાતે લઈ જશે જપ્તી ખાતે કંપની એટલા પૈસા જપ્ત કરી લીધા હવે ઈ જ 800 શેર સમજજો કેટલા રૂપિયા લેખે બહાર પાડ્યા તો કે 8 રૂપિયા લેખે તો 2 રૂપિયાનો 1 શેર ઉપર શું થયું નુકસાન તો એવા 800 શેર ઉપર નુકસાન થયું 2 રૂપિયાનું તો કેટલાનું નુકસાન થયું 1600 હવે જો ઈ જો 800 શેર ઉપરના કેટલા રૂપિયા પડેલા હતા આપણી પાસે જપ્ત કરેલા 2400 એમાંથી 800 શેર ઉપરના કેટલા રૂપિયાનું નુકસાન થયું તો કે 2 રૂપિયાનું નુકસાન એટલે 1600 રૂપિયાની બાદબાકી 2400 માંથી 1600 બાદ કરો એટલે વધે 800 800 ઉધાર 800 શું કરી દેવાના જમા અથવા એવું ન સમજાય તો એટલું યાદ રાખવાનું કે જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી શું કરી નાખો બાદ જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી બાદ કરી તો વધી 800 ઉધાર 800 જમા એમેય કરી શકાય અને મેં સમજાવ્યું કે એના કેટલા રૂપિયા આપણી પાસે પડેલા હતા 800 શેરના ઓલાએ ભરેલા તો કે 2400 ઈ શેર પાછા બહાર પડે તો નુકસાન થયું કેટલાનું નુકસાન થયું તો કે 1600 રૂપિયાનું તો 2400 માંથી ઈ નુકસાન બાદ કરીને કે તો વધ્યા કેટલા રૂપિયા 800 ઉધાર 800 જમા એનો મતલબ કે હજી એના પૈસા 3 રૂપિયાના જે હતા શેર જપ્ત કર્યા ત્યારે ઈ રકમ આપણે આપણી પાસે ક્યાં ખાતે લઈ ગયા તો કે મૂડી અનામત ખાતે લઈ ગયા હવે ઘણીવાર અહીંયા રકમ આવે જ નહીં તો આ રકમ જેટલી જમા હોય એટલે એટલી ઉધાર કરવા પડે એટલે એની પાસે મૂડી અનામત ખાતે શું કરી દેવાની જમા કરી દેવાની બીજું 10 રૂપિયાનો એક એવા 600 ઇક્વિટી શેર અરજી અને મંજૂરીના 5 ભર્યા હતા જો ખાસ સમજજો એક શેર હતો 10 નો એમાં 5 રૂપિયા ભર્યા જો અહીંયા હું લખવી સમજજો 5 ભર્યા તો કેટલા ન ભર્યા 5 રૂપિયા ન ભર્યા હવે જેટલા ભર્યા હોય એટલી રકમ શું થઈ જાય તો કે જપ્ત થઈ જાય શું થઈ જાય રકમ જપ્ત એટલે કે 10 રૂપિયાનો એક એવા 600 શેર ઉપર એણે અરજી અને મંજૂરીના 5 ભરેલા હતા તો એણે હેના ભરવાના બાકી હતા તો કે પ્રથમ હપ્તાના 3 અને આખર હપ્તાના 2 રૂપિયા ભરવાના બાકી એનો મતલબ પ્રથમ હપ્તાને જ ભરતો અને આખર હપ્તાને જ ભરતો પાછું આગળ હવે કુલ શેર હતા એના 600 કંપનીએ શેર જપ્ત કર્યા પછી બહાર કેટલા પાડ્યા તો કે 6 રૂપિયા લેખે 400 શેર જ બહાર પડ્યા જો જપ્ત કર્યા હતા 600 બહાર પડ્યા 400 તો ડિફરન્સ કેટલા નો આવ્યો તો કે 200 શેર નો હું ઈ આપણને કઈ નથી કીધું પણ આપણે જ્યારે બહાર પડી ત્યારે કેટલા શેર ને ધ્યાનમાં રાખવાના 400 શેર હવે અહીં સમજજો
पहली तो वस्तु तो यहाँ जोवर दाखला नी अंदर क्या प्रीमियम शब्द आप्यो नथी प्रीमियम शब्द न आप्यो એટલે પહેલી આમાં માં પહેલી કન્ડિશન લાગી પડી લાગુ પડી દેવાની મૂળ કિંમત થી શું કરીયા તો કે બહાર પાડીએ મૂળ કિંમત થી બહાર પાડ્યા હોય તો પહેલી આમાં લખવાની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કૌંસ માં ગણતરી 600 શેર જપ્ત કર્યા એક શેર કેટલા રૂપિયા નો હતો તો કે 10 એટલે 6000 રૂપિયા ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા એને કેટલા રૂપિયા ભરેલા હતા તો કે 5 રૂપિયા ભરેલા જો અહીંયા સ્પષ્ટ લખ્યું અરજી ને મંજૂરી ના 5 ભરેલા તો એ પૈસા જપ્ત થઈ જાય 600 ગુણ્યા 5 રૂપિયા પાછા આવે છે મે 6 5 30 30 સોરી 6 5 30 એટલે 3000 રૂપિયા જમા તે હવે હું શું ભરવાનું બાકી હતું તો કે પ્રથમ હપ્તો 3 રૂપિયાનો તે ઇક્વિટી શેર પીએચ ખાતે તમે પીએચ નો લખતા તમે પ્રથમ હપ્તા ખાતે એવું સ્પષ્ટલી લખજો 600 ગુણ્યા 3 રૂપિયા 6 2 12 76 18 1800 રૂપિયા એ અને તે ઇક્વિટી શેર આખર હપ્તા ખાતે કૌંસમાં કેટલા રૂપિયા આખર હપ્તાના બાકી હતા તો કે 2 રૂપિયા એ 6 2 12 એટલે 1200 એ હવે જો 1800 ને 1200 3000 3000 ને 3000 કેટલા થઈ ગયા 6000 ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 600 શેર એને ગુણ્યા 10 રૂપિયા લખે 6000 ઉધાર કર્યા તો ઇક્વિટી શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા ભરીએ એને તો કે 5 કી શેર ઉધી રકમ શું થઈ ગઈ જપ્ત 600 ગુણ્યા 5 રૂપિયા લખે 3000 ઉધાર કયા કયા ભરવાના બાકી હતા તો કે પ્રથમ હપ્તો અને આખર હપ્તો તે પ્રથમ હપ્તા ખાતે 600 ગુણ્યા 3 રૂપિયા લખે 1800 અને 600 ગુણ્યા 2 રૂપિયા લખે આખર હપ્તાના 1200 હવે ઈ શેર જે 600 જપ્ત કર્યા હતા એમાંથી 400 શેર એને 6 રૂપિયા લખે બહાર પાડી હવે જો સમજો કે શેર હતો કેટલાનો 10 બહાર કેટલા એ પાડ્યો 6 તો વધુ પૈસે બહાર પાડ્યો કે ઓછા પૈસે તો કે ઓછા પૈસે કેટલા રૂપિયા ઓછા પૈસે બહાર પાડ્યો તો કે 4 રૂપિયા ઓછા પૈસે બહાર પાડ્યો હોય તો કઈ રીતે બહાર પાડ્યો કહેવાય વટાવથી તો વટાવથી બહાર પાડે તો પહેલા તો પૈસા આવે કેટલા પૈસા આવે તો કે 6 રૂપિયા તો બીજી આમનો શું લખવાની બેંક ખાતે ઉધાર કૌંસમાં 400 શેર તો 600 શેર ઉપર ગણતરી નથી કરવાની બહાર ખાલી 400 જ પાડ્યા 6 રૂપિયા લખે 6 ચોકુ 2400 2400 રૂપિયા ઉધાર હવે જોવાનું કે શેર હતો 10 રૂપિયાનો બહાર પાડ્યો 6 રૂપિયા તો કેટલાનું નુકસાન થયું 4 નુકસાન એટલે વટાવથી બહાર પાડ્યો હોય તો વટાવ શબ્દ નહીં વાપરવાનો કયો શબ્દ વાપરવાનો શેર જપ્તી અથવા ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર એ નુકસાન પહોંચાડે છે એટલે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 400 શેર ઉપર કેટલા રૂપિયા ઓછા મળ્યા તો કે 4 કઈ રીતે ખબર પડે 10 નો શેર 6 રૂપિયા આવ્યા તો 4 રૂપિયા બાકી જોકે જોકે 16 એટલે 1600 રૂપિયા ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કૌંસમાં 400 શેર એને ગુણ્યા 10 રૂપિયા 400 ગુણ્યા 10 એટલે 4000 જમા હવે અહીંયા ખાસ સમજજો આ છેલ્લી આમનોન જે છે ત્રીજા નંબરની ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા તો સાહેબ આમાં તમે એમ કીધું હતું કે જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી બહાર કરો તો વધેલી રકમ મૂકી દેવાની આમાં એમ ન કરાય હું કામ ન કરાય અહીંયા જો શેર કેટલા જપ્ત કર્યા હતા 800 અને બહાર કેટલા પડ્યા 800 અહીંયા શેર જપ્ત કેટલા કર્યા હતા 600 બહાર કેટલા પડ્યા 400 તો 200 શેર એને કેવા બહાર પડ્યા નથી 200 શેર એને બહાર પડ્યા નથી તો આપણે અહીંયા જપ્તી ખાતે રકમ લઈ જવાની પણ 400 શેર ઉપર ને લઈ જવાની કેટલા શેર ઉપર ને લઈ જવાની 400 તો અહીંયા આગળ છે ને બે પદ્ધતિ દાખલ કરી શકાય કઈ બે પદ્ધતિ એ એ ખાસ યાદ રાખજો પહેલી પદ્ધતિ કે અહીંયા આગળ આપણે ગણતરી કરી રાખીએ સામાન્ય શબ્દમાં સમજાવવા જાઉં તો જો આ 400 શેર છે એ 600 શેર નો હિસ્સો છે 600 શેર ઉપર એને 5 રૂપિયા ભર્યા હતા તો 400 શેર ઉપર એને કેટલા રૂપિયા ભર્યા હોય 5 રૂપિયા જ ભર્યા હોય હા કે ના તો એવી રીતે પહેલી ગણતરી એવી રીતે કરીએ કે 600 શેર ઉપર એને 5 રૂપિયા ભર્યા તો 400 શેર ઉપર એ કેટલા રૂપિયા ભર્યા હોય તો કે 5 તો એ મુજબ કેટલા રૂપિયા થાય 4 5 20 એટલે 2000 થાય એમાંથી આટલા રૂપિયા ભર્યા હતા એટલે જપ્તી ખાતે 400 શેર ના જમા કેટલા થવા જોવે 2000 પણ તમને એમ થાય છે અહીંયા તો 3000 આવ્યા પણ એ કેટલા શેર ના હતા 600 શેર ના એ 600 શેર માં નો એક હિસ્સો એટલે 400 છે
600 શેર ઉપર એ 5 રૂપિયા ભર્યા હતા 400 શેર ઉપર એ 5 જ રૂપિયા ભર્યા 4 5 4 20 2000 રૂપિયા ભર્યા હવે 400 શેર ની ગણતરી કરી છે એમાંથી 12 પડ્યા 400 આ 600 માંના 12 પડ્યા 400 એના ઉપર કેટલા રૂપિયા નુકસાન થયું તો કે 1600 હવે 400 શેર ની જપ્તી જમા થઈ હતી 2000 એમાંથી માઇનસ કરી નાખો 1600 તો વધે કેટલા 400 ઉધાર 400 જમા बाहर पड़िया त्यारे केटला रूपया बाहर पड़िया तो के 6 रूपया तो नुकसान चोके चोके 16 એટલે કેટલું નુકસાન થયું 1600 નું તો વધ્યા કેટલા રૂપિયા તો કે 400 એક આ પદ્ધતિએ ગણતરી થઈ શકે અને બીજી પદ્ધતિએ સામાન્ય વાત વિચ મેઈન વસ્તુ શું છે કે તમને આ 2000 રૂપિયા તો ખબર પડવા જોઈએ ક્યાંથી આવ્યા એમાંથી ઉધાર જપ્તી પાક કર નાખો તોય થઈ જાય અને એક હજી ગણતરી આવી થઈ શકે કઈ રીતે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 600 શેરે જપ્તી 3000 600 શેરે જપ્તી કેટલી આ શેર આ જપ્તી 600 શેરે જપ્તીની રકમ હતી 3000 તો 400 એ કેટલા આમાં હવે ક્રોસ ગુણાકાર કરી નાખો 400 ગુણ્યા 3000 ભાગ્યા 600 4 તેરી 12 12 2 4 6 ભાગ્યા 600 કરી નાખો ને એટલે તમને મળી જાય 2000 રૂપિયા એ કેટલા શેર ઉપરની જપ્તી મળી ગઈ તો કે 400 શેર ઉપરની જપ્તી આપણને 2000 મળી ગઈ 400 શેર ઉપરની જપ્તી 2000 જમા એમાંથી ઉધાર જપ્તી હતી 1600 એ બાદ કરી દો બધી 400 ઉધાર 400 જમા તો આ બે વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ હતું આ જ વિડિયો ની અંદર હજી આપણે આગળ ત્રીજું એટલે કે દાખલા નંબર 12 માં નો ત્રીજો ગણીએ અગાઉ બે દાખલા ગણ્યા પછી એ જ દાખલા નો ત્રીજો દાખલો કે જેની અંદર મને એવું કીધું કે 10 રૂપિયા નો એક એવા 3000 ઇક્વિટી શેર કે જેની અંદર અરજી વખતે 13 રૂપિયા જેમાં 10 રૂપિયા પ્રીમિયમ 3 રૂપિયાની મૂડી મંજૂરી વખતે 13 રૂપિયા એમાં 10 રૂપિયાનો પ્રીમિયમ અને 3 રૂપિયાની મૂડી આખર ભુક્તાના 4 રૂપિયા નહીં ભરતા એના શેર જપ્ત કરવામાં આવ્યા આ શેર 7 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા હવે જો અહીંયા ખાસ જોવાનું કે પહેલા તો જુઓ પ્રીમિયમ શબ્દ આવી ગયો એટલે પ્રીમિયમ થી શું કર્યા હોય તો કે બહાર પાડ્યા હોય હવે પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય ને ત્યારે એક યાદ રાખવાનું કે પ્રીમિયમ કા ભરાઈ ગયું હશે કા પ્રીમિયમ ભરવાનું બાકી હશે ઈ કેમ ખબર પડે તો કે જોવાનું કે કઈ રકમ ભરવાની બાકી હતી તો કે આખર હપ્તો ભરવાનો બાકી હતો આખર હપ્તામાં પ્રીમિયમ છે નહીં પ્રીમિયમ હતું ક્યારે હતું અરજી અને મંજૂરી વખતે આખર હપ્તામાં પ્રીમિયમ છે નહીં એટલે પહેલાની પહેલી કન્ડિશન લાગુ પડે એટલે કે શેર જપ્ત કરવામાં પહેલી કન્ડિશન કે મૂળ કિંમત થી બહાર પડ્યા હોય ઈ ન લાગુ પડે પણ એના અથવા મેં એક શબ્દ કીધો તો અથવા પ્રીમિયમ થી બહાર પડ્યા હોય ને પ્રીમિયમ શું થઈ ગયું હોય તો કે ભરાઈ ગયું હોય તો પ્રીમિયમ થી બહાર પડ્યા છે પણ પ્રીમિયમ અરજી મંજૂરીની રકમ શું કરી દીધી હતી ભરી દીધી હતી હું બાકી હતી તો કે આખર હપ્તાની રકમ આખર હપ્તામાં પ્રીમિયમ છે નહીં તો બેઠે બેઠે પહેલી આમનોન આ ઉતરે શું આમનોન લખતા જવાની તો કે પહેલી આમનોન ઈ પહેલા ખાસ યાદ રાખજો કે 10 રૂપિયાનો શેર હતો એની અંદર એને ભર્યા હતા કેટલા રૂપિયા ખબર હવે તમને એમ થાય છે એને તો પ્રીમિયમ નહી ભર્યા હોય ને કેટલા કેટલા રૂપિયા બે વખતે ભર્યા હોય 10-10 રૂપિયા પણ પ્રીમિયમ એ મૂડી નફો છે એનું હેડિંગ કઈક અલગ છે એ ક્યારે જપ્તીમાં પ્રીમિયમ દર્શાવવાનું આવશે નહીં પ્રીમિયમ ભરે તો પણ નહીં દર્શાવવાનું પ્રીમિયમ નહીં ભરે તો પાછું આપણે આમનોંધમાં દર્શાવવું પડે કારણ કે એ આપણે નથી ભરતો તો નુકસાન થાય છે એટલે નુકસાન દર્શાવવું પડશે પણ આ જે પ્રીમિયમ ભરાઈ ગયું એ ક્યારે જપ્તીની આમનોંધમાં તમારે દર્શાવવાનું થતું નથી તો એણે કેટલા રૂપિયા ભર્યા હોય શેર ઉપર 10 રૂપિયાનો એક એવા શેર ઉપર એણે અરજીમાં મૂડી તરીકે અરજીમાં કેટલા હતા 3 અને મંજૂરીમાં કેટલા હતા 3 એનો મતલબ 3 ને 3 એને કેટલા રૂપિયા ભર્યા હશે તો કે 6 રૂપિયા ભર્યા હોય તો કેટલા રૂપિયા ન ભર્યા હોય તો કે 4 રૂપિયા ન ભર્યા હોય ભર્યા 6 4 ન ભર્યા યાદ રાખજો પ્રીમિયમ આપણે દર્શાવવાનું છે નહીં કારણ કે પ્રીમિયમ એને શું કરી
દીધું છે, ભરી દીધું છે, એ મૂડી નફા તરીકે અલગ હેડિંગમાં આવતું હોવાથી આપણે આમદનમાં દર્શાવશું નહીં. તો પહેલી આમદન લખીએ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કૌંસમાં 10 શેર એને ગુણ્યા 3000 રૂપિયા એટલે 30000 રૂપિયા ઉધાર કરવાના, તે કોના ખાતે જમા થાય? પહેલું ઇક્વિટી શેર જપ્તી ખાતે કૌંસમાં ગણતરી કરવાની. જપ્તી ખાતે એટલે જે રકમ ભરેલી હોય જપ્ત થઈ જાય. એણે અરજી અને મંજૂરીના 13 રૂપિયા ભરેલા હતા પણ પ્રીમિયમ દર્શાવી શકાય નહીં, માત્ર મૂડીની રકમ દર્શાવવાની. એટલે 3 ને 3 કેટલા રૂપિયા ભર્યા? તો કે 6. એટલે 6 રૂપિયા ગુણ્યા 3000 શેર, 6 તેરી ને 18, 18000 ઉધાર કરવાના. તે હું ભરવાનું બાકી હતું આખર હપ્તો, તે ઇક્વિટી શેર આખર હપ્તા ખાતે જમા કૌંસમાં 4 રૂપિયા એને ગુણ્યા 3000 શેર, 4 તેરી ને 12, 12000 જમા, 18 ને 12 કેટલા ઉધાર થઈ ગયા? 30000. ખાસ યાદ રાખજો, પ્રીમિયમ ન ભરે તો આપણે એ પ્રીમિયમ નહીં ભરતો હોવાથી પ્રીમિયમ ખાતું ઉધાર કરશું, પણ જો એને રકમ પ્રીમિયમની ભરી દીધી હોય તો ચોપડે દર્શાવવાની જરૂર નથી. અને કઈ આમનોંધ આવે? પહેલાની પહેલી આમનોંધ આવશે. બીજી આમનોંધ કેટલા રૂપિયા લખે? 12 પાડ્યો 7, હતો શેર 10 નો, 12 કેટલાય પાડ્યો 7, તો 3 રૂપિયાનું શું થયું? નુકસાન. નુકસાન એટલે કઈ રીતે 12 પાડ્યો કહેવાય? વટાવથી. તો 7 રૂપિયા 12 પાડ્યો એટલે પૈસા આવે, કેટલા રૂપિયા આવે? તો કે 7. તો આમનોંધ લખવાની, બેંક ખાતે ઉધાર 3000 પૂરેપૂરા શેર જ 12 પાડે છે, 3000 ગુણ્યા 7 રૂપિયા, 7 તેરી ને 21, 21000 ઉધાર કરવાના. હવે જોવાનો, શેર હતો 10 નો, આવ્યો 7, તો 3 નું શું થયું? નુકસાન. તો ક્યાં લખવાનું? ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કૌંસમાં 3000 શેર ઉપર, હતો શેર 10 નો, 12 પાડ્યો 7, 3 રૂપિયા ન મળ્યા, 3 તેરી 9, 9000 ઉધાર કરી દેવાના. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, મૂડી ખાતે હંમેશા 3000 શેર એને ગુણ્યા 1 શેર કેટલાનો હતો? કેટલા રૂપિયા મંગાવેલા હતા? પૂરેપૂરા. એટલે 10 રૂપિયા લેખે 30000 જમા કરી દેવાના. અને ત્રીજી આમનો તમને યાદ જ છે, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. ખાસ યાદ રાખજો કે જપ્ત કર્યા હતા 3000 શેર અને 12 પડ્યા હતા 3000 શેર. તો જમા જપ્તી માંથી ઉધાર જપ્તી બાદ કરી નાખવાની, એટલે કે 18000 માંથી 9000 બાદ કર્યા તો વધે 9000 ઉધાર, 9000 જમા, બરાબર. અથવા એવું યાદ રાખવાનું કે એ વ્યક્તિએ 6 રૂપિયા લેખે 3000 કંપનીમાં ભર્યા હતા, તો કંપની પાસે કેટલા રૂપિયા પડ્યા હતા? તો કે 18000 રૂપિયા. ઈ જે 18000 રૂપિયા પડ્યા હતા એ કેટલા શેર ઉપર પડ્યા હતા? તો કે 3000 શેર ઉપર પડ્યા હતા. ઈ 3000 શેર એની પાસેથી લઈ લીધા એટલે કંપની પાસે પડ્યા રહ્યા એના 18000 રૂપિયા. ઈ જ્યારે શેર 3000 એને વેચ્યા તો નુકસાન કેટલાનું થયું? તો કે 3 રૂપિયાનું. તો એના પડ્યા પૈસા કેટલા હતા? 18000. ઈ 12 પાડતા નુકસાન કેટલાનું થયું? 9000. તો એના જેટલા પડ્યા હતા પૈસા એમાંથી નુકસાન બાદ કરી નાખ્યું તો વધ્યા એના હજી કેટલા રૂપિયા? 9000. ઈ એને પાછા નથી આપવાના પણ એક અનામત તરીકે ધંધામાં રાખવાના હોવાથી આ છેલ્લી આમનોંધ કરીશું. આ સ્વાધ્યાયનો દાખલા નંબર 12 માંના જે 3 દાખલા હતા એ આજે કમ્પ્લીટ કર્યા. ખાસ આ વિડીયો અડધી કલાક જેવો હશે, એ વિડીયો મહેરબાની કરીને જરૂર પડે તો બીજી વખત ત્રીજી વખત જોજો. કારણ કે આ નહીં આવડે તો તમે આગળનું કોઈ પણ કાર્ય, આગળ મારે જે દાખલા ગણાવવા છે એ તમે ગણી શકશો નહીં. એટલે મહેરબાની કરીને ન આવડતું હોય તો શીખી અને મને મંગળવારે અથવા બુધવારે કોઈ પણ દિવસોમાં કોલ કરી, ન સમજાતું હોય તો ફરીવાર ફોન કરી અને પૂછી લેજો, સમજી લેજો. થેન્ક યુ.